બે દિવસથી અવિરત વરસાદ વરસતા બોલીરીના અરીખેરવા ગામમાં મગર આવી ચડતા મગરનું રેસ્ક્યુ કરાયું. છોટાઉદેપુર જિલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ ગઈકાલે વહેલી સવારથી બોડેલી સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા બોડેલી આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બોડેલીનો અલીખેરવા ગામ ચારે તરફથી વરસાદી પાણીથી ઘેરાઈ ગયું હતું, જેમાં કોઈક જગ્યાએથી એક મગર અલીખેરવા ગામમાં આવી પહોંચ્યો હતો અને ગામના પ્રવેશમાં રહેતા સતીશભાઈ પટેલના ઘર આંગણે પાર્ક કરેલી તેમની ગાડી નીચે ભરાઈ ગયો હતો. આજે સવારે સતીશભાઈ તેમના ખેતરે જઈ પરત આવ્યા ત્યારે ગાડી નીચે કંઈક સરવડતું હોય તેમ માલુમ પડતા તેઓએ ગાડી નીચે જોતા તેમને મગર જોવા મળ્યો હતો. આ વાત ગામમાં પ્રસરતા લોકટોળા ઉમટ્યા હતા અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સતીશભાઈ પટેલ તુરંત જ મામલતદાર કચેરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા બોડેલી ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ રતનસિંહ રાઠવા તેમની સાથી કર્મચારીઓ સાથે તાબડતોબ અલીખેરવા આવી પહોંચી ગયા હતા અને ગાડી નીચે ભરાઈ ગયેલા મગરને રેસ્ક્યુ કરી પકડી લઈ સાથે લઈ ગયા હતા ત્યારે સ્થાનિક રહીશોએ હાશ અનુભવી હતી. અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. આથી હું શ્રી બીટગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ બોડેલી. અમને અલીખેરવામાંથી જયમીનભાઈ પટેલનો મોબાઈલ દ્વારા ફોન આવેલો કે અલીખેરવામાં એક મગર ઘૂસી આવેલો છે. તેની જાણ થતાં અમે તાત્કાલિક સ્થાનિક માણસો અમારે પ્રદીપભાઈ તથા મનોજભાઈ અને અમારી સાહેબની સૂચના દ્વારા અમે આજરોજ અલીખેરવા મુકામે આવી પહોંચતા મગરનું સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરેલ છે, જેને રેસ્ક્યુ કરીને અમને સાહેબની સૂચના મુજબ અમે અત્યારે જબુગામ ખાતે લઈ જઈએ છીએ. પછી આગાઉની સૂચના સાહેબની મળે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું.